भाई बीजनु व्रत। आ व्रतनी विधि कार्तक सुद बीजना दिवसे बहन पोताना भाई ने तेना घेर जमवा बोलावे छे अने जमवा बेसाडता पहला तेने कंकु चोखाथी पूजा करे छे, तेना ओवरणा ले छे अने जम्या पछी भाई बहन ने यथाशक्ति भेट आपे छे। भाई बीजनी कथा। भगवान सूर्य नारायण ने बे संतानो हता, एक पुत्री यमुनाजी अने पुत्र यमराज। आ भाई बहन परस्पर अपार स्नेह हतो। यमुनाजी यमराजा ने घेर गया अने भाई ने कह्यू काले मारा घरे जमवा आवजे भाई। यमराजाए हाथो पाड़ी पण गड़ा डूब कामना कारणे बहनना घरे जवानु भूली गया। आवी रीते बे त्रण वार आमंत्रण आपी गया अने यमराजा दरेक वक्ते भूली जाय छे। छेवटे यमुनाजीए भाई सामे आजीजी करी आँखोमां आँसू अने गड़गड़ा थई विनंती करी, भाई तारे आजे तो मारे त्यां जमवा आवुं ज पड़शे। बहेननी आँखमां आँसू अने तेना આગ્રહને વશ થઈ યમરાજા જમવા જવાનું નક્કી કર્યું, પણ પછી ખ્યાલ આવ્યો કે તેના વગર યમલોકને સંભાળ કોણ રાખશે। બહેન ખાતર યમરાજાએ તે દિવસે નરકમાંથી બધા જીવોને છોડી મૂક્યા અને બહેનને ત્યાં ગયા। આ દિવસ કાર્તક સુદ બીજ હતી। ભાઈને જોઈ યમુનાજી તો ખુશખુશાલ થઈ ગયા। તેમણે તો ભાઈને પાટલા પર બેસાડી ચોખા અને કંકુથી વધાવ્યા અને ઓવરણા લીધા, પછી તેમને ભાવથી જમાડ્યા। યમરાજા તો બેનનો પ્રેમ જોઈ ખુશ થઈ ગયા અને તેને વરદાન માગવા કહ્યું। યમુનાજીએ કહ્યું, ભાઈ તમારે તો દરરોજ ઘણું કામ હોય છે, માટે રોજ નહીં પણ દર વર્ષે આ બીજના દિવસે મારે ત્યાં જમવા આવવાનું અને નરકમાંથી પાપીઓને મુક્ત કરી દેવા, અને ભાઈ આ દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે તેને સુખ શાંતિ આપવી। યમરાજે વચન આપતા કહ્યું, બહેન હું તને વચન આપું છું કે જે કોઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જમશે તેને નરકના દ્વાર જોવા નહીં પડે, અને હું તારે ત્યાં જમવા જરૂર આવીશ અને નરકમાંથી પાપીઓને મુક્ત કરીશ। આ સાંભળી બહેન ખુશ થઈ અને ભાઈને આશીર્વાદ આપ્યા। હે યમરાજા, જે કોઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ અને સમૃદ્ધિ તેમજ સંપત્તિ આપજો।